बन्ने किडनी फेल थवाने मेडिकल नी भाषा मां क्रोनिक किडनी डिजीज कहेवामां आवे छे सीकेडी। ज्यारे किडनी एकदम काम करवानुं ओछुं ना करी दे त्यां सुधी एना कोई स्पष्ट लक्षणो जोवा मळता नथी, आथी एने साइलेंट किलर पण कहेवामां आवे छे। भारत में दर वर्षे 1.36 लाख करता वधारे लोको सीकेडीना झपेटमां आवी जाय छे। सेंटर फॉर डिजीज कंट्रोल एंड प्रिवेंशन ना हिसाब थी अमेरिका में 10 7 व्यक्तिमांथी एक व्यक्ति ने सीकेडी नो प्रॉब्लम होय छे, पण 10 માંથી 9 વ્યક્તિઓને ने खबर होती नथी कि एने सीकेडी नो प्रॉब्लम छे। अपनी हेल्दी किडनी 1 મિનિટ में 100 ml जेटला लोहीने फिल्टर करे छे, पण ए ज्यारे घटीने 1 મિનિટ में 60 ml थई जाय तो ए निशानी छे सीकेडीनी। GFR ना आधारे नक्की करवामां आवे छे कि 1 મિનિટ में केटलुं लोही फिल्टर थई। GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ કિડનીની કેટલી ક્ષમતા છે જે ટોક્સિન્સ અથવા તો વધારાના કચરાને લોહીમાંથી ફિલ્ટર કરવાની। લોહીમાં ક્રિએટિનિનના રિપોર્ટના આધારે GFR ને ગણવામાં આવે છે। GFR ના આધારે સીકેડીના 5 સ્ટેજ હોય છે। સ્ટેજ નંબર 1, આ સ્ટેજમાં કિડની 90 થી 100% જેટલું કામ કરતી હોય છે, જેમાં કિડનીને કોઈ પણ નુકસાન થયું હોતું નથી, કોઈ પણ ચિહ્નો પણ જોવા મળતા નથી। આ સ્ટેજમાં ક્રિએટિનિનનું લેવલ સામાન્ય હોય છે અને યુરિનમાં પ્રોટીન જોવા મળે છે। સ્ટેજ નંબર 2, આ સ્ટેજમાં કિડની 60 થી 89% જેટલું કામ કરતી હોય છે અને મોટા ભાગના દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી, પણ કેટલાક દર્દીઓમાં થોડી અશક્તિ, સોજા, બ્લડ પ્રેશર અને ક્રિએટિનિનના લેવલમાં થોડો વધારો જોવા મળે છે। સ્ટેજ નંબર 3, આ સ્ટેજમાં કિડની 30 થી 59% જેટલું કામ કરતી હોય છે। આ સ્ટેજમાં મોટા ભાગના દર્દીઓમાં હળવા સિમ્પટમ્સ જોવા મળે છે, એટલે કે બેક પેઇન, હાથ અને પગમાં સોજા ચડી જવા, યુરિન નોર્મલ કરતાં વધે અથવા તો ઘટે, કારણ કે શરીરમાં વેસ્ટ મટીરિયલ જમા થવાને લીધે કિડની સરખું કામ કરી શકતી નથી, આથી હાઈ બ્લડ પ્રેશર, અનિમિયા એટલે કે RBC ઓછા થઈ જાય અને હાડકામાં દુખાવો પણ જોવા મળે છે। સ્ટેજ નંબર 4, આ સ્ટેજમાં કિડની 15 થી 29% જેટલું કામ કરતી હોય છે। કિડની પ્રોપર કામ ન કરી શકવાથી લોહીમાં ઇમ્પ્યુરિટી જમા થાય છે, જે વ્યક્તિને બીમાર કરે છે। એના લક્ષણોમાં ખંજવાળ આવે, સ્નાયુમાં દુખાવો થાય, ભૂખ ના લાગે, હાથ અને પગમાં સોજા ચડી જાય, પીઠમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઊંઘમાં પણ પ્રોબ્લેમ થાય છે। આ સ્ટેજમાં નેફ્રોલોજિસ્ટ જણાવે છે કે ડાયાલિસિસ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે। સ્ટેજ નંબર 5, આ સ્ટેજમાં કિડની 15% કરતાં પણ ઓછું કામ કરે છે અને ફેલ થઈ જાય છે, જેથી આ સ્ટેજને એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ પણ કહેવામાં આવે છે, જેમાં લક્ષણો ઉલટી થવી, નબળાઈ આવવી, વજન ઘટી જાય, પગ, હાથ, ચહેરા અને આંખો પર સોજા આવે, બ્લડ પ્રેશર વધી જાય, શ્વાસ ચડે, એનિમિયા થાય, ખંજવાળ આવે અને યાદશક્તિમાં પણ ઘટાડો થાય છે। ક્રોનિક કિડની ડિઝીઝના નિદાન માટે ઘણી બધી ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં બ્લડ પ્રેશરને માપવામાં આવે છે, બ્લડ ટેસ્ટમાં ક્રિએટિનિન અને યુરિયાનું પ્રમાણ જાણવામાં આવે છે, જેમાં ક્રિએટિનિનનું નોર્મલ લેવલ 0.9 to 1.3 mg/dL ઇન મેન એન્ડ 0.6 to 1.1 mg/dL ઇન વુમેનમાં જોવા મળે છે અને યુરિયા 5 to 20 mg/dL। યુરિન ટેસ્ટમાં જેમાં પ્રોટીન લેવલને આધારે ટેસ્ટ કરવામાં આવે છે, જેનું નોર્મલ લેવલ 0.14 mg/dL છે।